સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના જાલમોર ગામે ગઈકાલે બે લોકોને હાર્ટએટેકના હુમલા આવતા બે લોકોના કરુણ મોત નિપજ્યા. બે લોકોના હાર્ટએટેકથી મોત થતા ગામમાં ગમગીની છવાઈ ગઈ હતી. મળતી વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લામાં હાર્ટએટેકના હુમલાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે ગઈકાલની કાંકરેજ તાલુકાના જાલોર ગામ માટે કાળો દિવસ ઉગ્યો હતો. એક જ દિવસમાં બે લોકોને હાર્ટએટેકના હુમલાનો ભોગ બનતા સારવાર પહેલા જ રસ્તામાં બે લોકોએ દમ તોડ્યો હતો, જ્યાં ગામમાં વાવી વેગે સમાચાર પ્રસરતા ગામમાં અગમગીની છવાઈ ગઈ હતી. કાંકરેજ તાલુકાના જાલમોર ગામે ગઈકાલે સવારે પ્રધાનજી ગલાબાજી ઠાકોરને હાર્ટએટેકનો હુમલો આવતા મૃત્યુ પામ્યા હતા, જ્યાં બપોર બાદ જાલમોર ગામે પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટરની નોકરી કરતા કલ્યાણભાઈ માધવભાઈ પોલિયાતર પટેલ ઉંમર વર્ષ 50ને ઓફિસમાં હાર્ટએટેકનો હુમલો કરુણ મોત નિપજ્યું હતું, જ્યાં એક જ ગામમાં ચૌધરી સમાજ અને ઠાકોર સમાજના યુવાનમાં હાર્ટએટેકનો ભોગ બનતા મૃત્યુ પામ્યા હતા, જ્યાં ઘટનાની જાણ જાલમોર ગામે વાયુ વેગે સમાચાર પ્રસરતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી, જ્યાં અઠવાડિયા પહેલા બે લોકો પણ હાર્ટએટેકનો ભોગ બન્યા હતા, જ્યાં ખાનગી હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર મળી હતી. જ્યાં જાલમોર ગામમાં હૃદયના હુમલાના કિસ્સાઓ હતા, ગામમાં ફડફડાટ ફેલાયો છે. ગામમાં પ્રાથમિક સારવાર કેન્દ્ર હોવા છતાં એમબીબીએસ ડોક્ટર નિમણૂક કરવામાં આવે તો ગામમાં વસતા ગરીબ અને ખેતરોમાં વસતા ખેડૂતોને યોગ્ય સારવાર મળી રહે માટેની સરકાર પાસે માંગ પણ ઉઠી છે. રિપોર્ટર કૃષિ કચેરી દિયોદર. લાગ્યું થોડું ગામને અને એ લોકો ગોળી લીધી, ત્યાંથી નીકળ્યા દવાખાને જવા માટે. એટલે દવાખાને જતા જતા વસમાં તકલીફ આવી એટલે અટકનો ભાગ થઈ ચૂક્યો, પછી એસપેટ થઈ ચૂક્યા અને ખેત મજૂર તરીકે ભીગો દોઢ ભીગો એમની જમીન છે, લોભ કોઈ છે નહીં. તકલીફ છે, ભયંકર સમય છે, છોકરા છે નાનો અને તકલીફ જેવું છે. સરકાર તો કોઈ રાહત પેટે કરે તો ખૂબ ખૂબ આભાર. આ મારી વિનંતી. બંનેના નાની ઉંમરમાં ભાઈ ભરધનજી અને અમારા કલ્યાણભાઈનું જે અવસાન એટેકથી થયું એનાથી ગામમાં આખા ગામમાં શોક પ્રસરી ગયો છે અને ગામ લોકોની લાગણી એવી છે કે આ જે એટેક આવ્યો એમાં મોટા ભાગનું પેસ્ટિસાઇડ આપણે જે ઝેર ખાઈએ છીએ ખોરાકમાં એનું અસર લાગે છે, જેથી કરીને સરકારને અને આપણા બધા જે એનજીઓ છે એમણે આનો પ્રચાર સતત ઝુંબેશ કરવો જોઈએ, જેથી કરીને આવા એટેક આવતા નાના માણસોને આપણે બચાવી શકીએ. ગઈકાલે સવારમાં એક વહેલા અને બીજો એટેક બે વાગે આવ્યો. જે બે વાગે એટેક આવ્યો એ પોસ્ટમાં સર્વિસ કરતા હતા, પોસ્ટમાસ્ટર તરીકે, જેમની ઉંમર 56 વર્ષની જ છે. એમને 3 બેબીઓ છે, બાબો નથી. બહુ દુઃખની ઘટના છે. અને ઠાકોર પણ નાની ઉંમરનો છે, એમને પણ નાના નાના બાળકો છે. આ ગામની અંદર કોઈ બસની સુવિધા નથી, એટલે કે કોઈ આવો અચાનક થાય તો કોઈ સાધનની વ્યવસ્થા નથી. રોડ છે પણ કોઈ બસ આવતી નથી, કોઈ સાધનની વ્યવસ્થા નથી. બીજું આરોગ્ય પીએચસી છે પણ સારા ડૉક્ટરો નથી, તો સરકારને વિનંતી છે કે અમારે પીએચસીમાં સારા ડૉક્ટરો મૂકે તો ગામને સગવડ મળી રહે અને બહાર જવું ન પડે અને જીવ બચી જાય. એ માટે અમારી સરકારશ્રીને વિનંતી છે કે પીએચસીમાં સારા ડૉક્ટરો મૂકે અને બસની એક સુવિધા આપે. કાંઈ નહીં તો 2-3 રૂટ અમારે અહીંથી પાટણનો રૂટ પણ છે, થરાનો રોડ પણ છે, એક પણ બસ આવતી નથી. તો બસની વ્યવસ્થા થાય તો આ જે આખું ગામ ખેતી કરે છે, બધા ખેતી સાથે સંકળાયેલા છે, બધા ખેતરોમાં હોય, તો અચાનક જો આ બસની વ્યવસ્થા હોય તો તાત્કાલિક એમને સગવડ થઈ શકે અને એમનો જીવ બચી શકે.